હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સંસ્કૃત એટલે કે એમનું ગાલા અસાઇનમેન્ટ બે હજાર ત્રેવીસનું પેપર નંબર બે જેનો વિભાગ એ અને બીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને અંત તક સુધી નિહાળવો જેથી કરીને તમને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે કારણ કે ગાલા અસાઇનમેન્ટમાંથી સૌથી વધારે પૂછાતું હોય છે ચેનલમાં પ્રથમ વખત ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે તમને ધોરણ દસની નોટિફિકેશન સરળતાથી મળી શકે તો લઈએ વિભાગ એ અધધતસ્ય ગદ્યખંડસ્ય ગુર્જર ભાષાયમ અનુવાદ કુરુત એટલે કે નીચે આપેલા ગદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો મિત્રો અહીંયા સરસ મજાનો ગદ્યખંડ આપણને આપવામાં આવેલો છે એ ગદ્યખંડ તમે વાંચ્યા બાદ બરાબર વિડિયો પોઝ કરી અને તમે ગદ્યખંડ છે એ વાંચી શકો છો અને આપણે એમનું અનુવાદ જોઈ લઈએ હવે તેમનું તે વ્રજની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો હવે આપણે શું કરવું ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ હું તો બીજા સરોવરમાં જાઓ છું એના અથવામાં આ બીજો પેરેગ્રાફ આપને આપેલો છે અર્જુન વાળો બરાબર તો એ પણ તમે લઈ શકો છો મિત્રો તો અર્જુન આ વૃતાંત સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો અને તેનાથી પરિવારો પર અનેક આફતો આવી પડી હતી પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો તેવા જ શુદ્ધ હતા તે પ્રાણીઓ માટે પહેલાની જેમ જ ઉપયોગી હતા અત્યારે જે હું જોઉં છું તે વધુ વિચારવા યોગ્ય છે શું આ અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યનો જય છે કે પરાજય આમ શોખ સાથે અર્જુન પાણી પીધા વિના જ મનમાં ચિંતા લઈને ફરીથી સ્વર્ગીય પાછો ગયો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું છે કે સર સંસ્કૃત છે હિન્દી છે કે અન્ય કોઈ વિષયનું ગાલા અસાઇનમેન્ટમાંથી તમે એમ કહો છો કે વધારે પૂછાય છે તો એનું સંપૂર્ણ સોલ્યુશન મળતું નથી તો મિત્રો તમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એટલે કે ગાલા અસાઇનમેન્ટના બધા જ વિષય બધા જ પેપર ના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને એપ્લિકેશનમાંથી મળી જશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અથવા ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને તમે વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો એપ્લિકેશન ડાઉનલોડ થશે પછી તમે સ્ટાન્ડર્ડ ટેનમાં જશો તો ત્યાં તમને વિજ્ઞાનની રિવિઝન બેજ ધોરણ દસનું વિજ્ઞાન અને એસએસનું સ્ટડી મટીરિયલ જે વાંચવામાં બહુ મજા આવે એવું છે બરાબર તો આ બધી વસ્તુ અને ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મળી જશે ધોરણ બાર ના પણ હિન્દી છે સંસ્કૃત છે એવા આર્ટ્સ વિદ્યાર્થી મિત્રો તો કે કોમર્સનું પણ ગાલા અસાઈમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ મળી જશે જે લગભગ બીજે બજારમાં ક્યાંય નથી મળતી અને ધોરણ નવ અને અગિયાર માટે વાર્ષિક પરીક્ષાના વીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રનો સોલ્યુશન સાથેનો સેટ મળી જશે એટલે તમારા ભાઈ બેન સગા સંબંધી મિત્રોને જાણ કરી શકો તો એમને પણ સારામાં સારો અભ્યાસ થઈ શકે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો સક્ત કુમાર વરિલભૂષણ કુમારી કતુર અપશ્યત તો સક્તકુમારો વરિલભૂષાણા કુમારી કુપે અપશ્યત ધર્મ કરોધ્યો એકતર વૃતતિહ કિહ દૃશી તો ધરમ કરોધ્યો એકતોર વૃતત પ્રિય વિ નશીરવ અસ્તિ એનાથવામાં છે સરસ્વતી કંઠાભરણા નામના પરસિદ્ધ વ્યાકરણ કેમ અસ્તિ તો સરસ્વતી કંઠભરણા નામ પ્રસિદ્ધ વ્યાકરણમ ભોજેન વરિચિમ અસ્તિ ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો સાચું સુખ મેળવવા કોણ યોગ્ય નથી તો જે માણસો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહારો કરે છે તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે અને ડૂબેલો માણસ સુખમય સંસાર સાગરમાં પહોંચી શકતો નથી અર્થાત તેઓ માણસ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી બીજું મિત્રો તમને કોઈ પણ વિષયમાં ધોરણ દસમાં ડાઉટ છે તો એના વિડીયો ગુજરાતી છે વિજ્ઞાન છે ગણિત છે અંગ્રેજી છે તો એના વિડીયો ચેનલના પ્લે લિસ્ટ મળી જશે અથવા તો શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાંથી પણ મળી જશે એવું નહીં કે ધોરણ દસ ધોરણ ત્રણથી બાર સુધીના મોટા ભાગના વિષયના વિડીયો ત્યાંથી મળી જશે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરી શકો જેથી એમનો ઘરે બેઠા અભ્યાસ થઈ શકે બ્રહ્મા દુર્વાસ અને નટ સાથે કેમ સરખાવે છે તો નટ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે તેમ દુર્વાસા મુનિ વેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા ભજવી રહ્યા છે આ કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે નીચે આપેલા વિષય પર ટૂંક લખો ગુણવંતી કન્યાનું આયોજન તો કાવેરી નદીને કાંઠે કુવા ઉપર મળેલી આછા આભૂષણો પહેરેલી જે કન્યા વહી તેને શક્તિ કુમારે માત્ર એક પ્રસ્થ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભોજન તૈયાર કરવા કહ્યું એ કન્યાએ ભોજન બનાવવા માટે સુંદર આયોજન કર્યું પહેલા તેણે ડાંગરને તડકામાં તપાવીને તેને સમતળ જમીન પર ખાંડી તેમાંથી ફોતરા દૂર કરીને ચોખા મેળવ્યા પછી ડાંગરના ફોતરા સોનીને વેચીને તેમાંથી જે ધન મળ્યું તેના લાકડા ખરીદ્યા ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઈને તે ગરમ પાણીમાં નાખ્યા થોડાક વખતમાં ચોખ્ખા રંધાઈ ગયા પછી લાકડાને પાણીથી ઠારવીને કોલસાઓ જરૂરતમંદ લોકોને વેચી મળેલા ધનથી શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા પછી તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી એના અથવામાં છે વિતદાસનું પાત્ર ખૂબ લોભી અને ધનવાન વિતદાસ નામનો એક વાણિયો હતો તેનો કુટનાથ નામનો એક વૈશ્ય પાડોશી હતો એકવાર કુટ ફૂટનાથે વિચાર્યું કે આ વિતદાસ ધનવાન હોવા છતાં લોભ્યો છે તેથી કોઈ પણ ઉપાય મારે અને છેતરવો આમ વિચારીને તે કુટનાથે એકવાર વિતદાસના ઘરે જઈને કહ્યું હે શેઠજી અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિઓ બનશે તેમના માટે ભોજન વગેરે બનાવવા કેટલાક વાસણો કૃપા કરીને મને આપો પરમ દિવસે તે બધા વાસણ પાછા આપી દઈશ ત્યાર પછી નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે તો તમારા કાશી નગર સક્તકુમારો નામ જે છે આખો વાંચીને તમારે એના પ્રશ્નોના જવાબ લખવાના છે તો શ્રેષ્ઠ પિતુરહ શક્તિ કુમાર કુતુર પરતવિશતી સિમ તો શ્રેષ્ઠ પિતુરહ શક્ત કિમાર કાંચી નગરે પુરત વિશતી સિમહ કાશી નગરે

પની દ્ધ શાલીની દારગ્રહરણાય શક્તિ કુમાર ભાર પુરાતમ તો શક્તિ કુમાર ગુણવંતી ભાર એચતમ ત્યાર પછી વિભાગ બી લઈએ મિત્રો નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે તો પાઠશાલામ સમ જે છે એનો આપણે અનુવાદ કરીએ તો મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠભણ આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો તો દુષ્ટોનો સંગ છોડ પુણ્ય શોબત કર્મ કર અને હંમેશા હરિ ઈશ્વરના નામનું સ્મરણ કર એના બીજો પેરેગ્રાફ છે વૃક્ષની આગળ એક ફળ જોયું અને ફળના અગ્ર ભાગમાં જ વૃક્ષ જોયું એના આરંભમાં આદિમમાં ચાર કાર છે અને છ કાર છે જે તેને જાણે છે તે પંડિત છે અનાનસ હું બેની જોડવાળો પતિ પત્ની બંને છું અને બે છું વ્યય ખર્ચ કરવા માટે મારી પાસે ઘરમાં કશું નથી તેથી હે તેના પુરુષ કામકાજ કર જેથી હું બહુ અધિક બની જાઉં ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો કાલે કહ વર્ષ હતું તો કાલે પરજનય વર્ષ હતું મિત્રો આ પીડીએફ તમને મેં વાત કરી એપ્લિકેશનમાંથી મળી જશે ભગ્ન ધનવા રાવણ કતુર પતથી ભગ્ન ધનવા રાવણ ભુવ કે કાર્ય ન પરાય ભય તે કાર્ય ન પ્રારંભ્યતે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે તો સંગઠિત રહેવા માટે કવિ આ કરવાનું કહે છે કે પુત્ર પિતાને અનુસરનારો અને માતાના વિચારોને અનુરૂપ થાય પત્નીએ પોતાના પતિની સાથે મધુર અને શાંત વાણીનો પ્રયોગ કરવો જોઈએ આધારે મનુષ્ય કેવો મનુષ્ય શાંતિ પામે છે તો ગીતા મૃત્યમ પદ્ય આધારે જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય તેની જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ટૂંક સમયમાં તે પરમ શાંતિનો અધિકારી પણ બને છે જેને મન સહિત સમગ્ર ઇન્દ્રિયો પર પૂર્ણપણે કાબુ મેળવ્યો હોય તે જ પોતાના મનને પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરમાં લીન કરી શકે છે આવું જ્ઞાની મનુષ્ય શાંતિને ટૂંક સમયમાં જ પામી શકે છે રાવણ કઈ રીતે ધરતી પર પડ્યો તો રાવણનું ધનુષ્ય ભાંગી ગયું તે રથવિહોણો અને હણાયેલા અશ્વ અને સારથી વાળો થઈ ગયો પછી સીતાને હાથ વડે લઈને તે ધરતી પર પડ્યો શ્લોક પૂર્તિ કરો શ્લોકપૂર્ણ સર્વે ભવંતુ અનાથો દરિદ્ર્યો જરા રોગયુક્તો મહાકશેણ દિનઃ सदा સદા જાય વર કતુરતો પરશિષ્ટ પર્ણ શટ સદા ગણ ગતકા ભવાની આ શ્લોક આડાવો થઈ ગયો બરોબર સર્વે અહીંયા છે પંદર सर्वे નિરામય ભદ્રાણી પશ્યંતુ મા કશદે દુઃખ ભાગ અને અનાથો દરિદ્ર હો એ અહીંયા છે ક્લિયર તો આ રીતે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આ સિવાય મિત્રો વોટ્સએપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં જોઈન થઈ શકો છો અથવા તો તમને મોબાઈલ નંબર પણ આપેલા છે એમાં તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો મેસેજ માત્ર કરવો કોલ કરવો કોઈએ નહીં તો તમામને આવનારી બોર્ડની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત